ભુજના સુરજપુર ગામે રહેતા યુવક અને તેના મિત્રનું 17 લાખની ઉઘરાણી માટે 10 જણાએ ફિલ્મી સ્ટાઇલે મારામારી કરી અપહરણ કરી ઉઘરાણી ઉપરાંત 8 લાખની ખંડણી માગી હતી. બનાવ જેને આવતા જ માનકુવા પોલીસે ફિલ્મી ઢવે નાગિયારી ગામની વાડીમાં રહેતા અપહરણકારોનું પગેરું શોધી કાઢી બંને યુવકોને સહી સલામત મુક્ત કરાવી 10 અપહરણકારોની ધરપકડ કરી હતી. અપહરણનો બનાવ 12 ઓગસ્ટના બપોરના સમયે બન્યો હતો. આ ભોગ બનનાર લખન શંકરભાઈ ઠક્કરને તેનો મિત્ર જિગ્નેશ સુરજપુરમાં દુકાને બેઠા હતા ત્યારે સફેદ રંગની કાર દુકાન આગળ આવી હતી. તેમાંથી વિરેન્દ્રસિંહ, અનુપસિંહ જાડેજા અને તેના 3 સાગરીતો ઉતર્યા હતા. વિરેન્દ્રસિંહ લખનને ઢોલ ધપાટ કરી ઉછીને આપેલા રૂપિયા 17 લાખની ઉઘરાણી કરી હતી અને બાદમાં આરોપીઓ બંને યુવકોનું ગાડીમાં અપહરણ કરી જતા રહ્યા હતા. બાદમાં માનકુવા પોલીસને જાણ કરતા પોલીસે આરોપીઓ સામે કિડનેપિંગ સહિતની કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરતા આરોપીઓને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યા હતા. અપહરણ બાદ આરોપીએ સાંજે લખનના ફોન પરથી તેની માતાને ફોન કર્યો હતો અને આરોપીએ તેમને જણાવ્યું હતું કે જો અમારો દીકરો લખન અને જિગ્નેશને તમારે જીવતા પાછા જોતા હોય તો અમે લખન પાસે માંગીએ છીએ તે રૂપિયા 17 લાખ અને તેને છોડવાના રૂપિયા 8 લાખ એમ મળી કુલ 25 લાખ રોકડા લઈ રાતના 9 વાગે મિર્ઝાપર પશ્ચિમ એપાર્ટમેન્ટ પાસે આવી જજો. જો તમે રૂપિયા લઈને નહીં આવો તો તમારા દીકરા અને જિગ્નેશની લાશ પણ તમને નહીં મળે અને પોલીસમાં જાણ કરી તો તેઓને જીવતા નહીં છોડીએ. તારીખ 12/8/2019ના રોજ ભારતીબેન શંકરલાલ ખીમજીભાઈ ઠક્કર રહેવાસી સુરજપર માણકવા પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ કરેલ કે તે તેમના દીકરા લખન તથા તેના મિત્ર જિગ્નેશ સાથે તારીખ 12/8/2019ના રોજ બપોરના 2:30 વાગે જતા હતા. એ દરમિયાન આરોપી વિરેન્દ્ર અનુપસિંહ જાડેજા અન્ય આરોપીઓ સાથે 2 ગાડીઓમાં આવી અને તેની પાસે 17 લાખની માગણી કરી અને તેમને ધોલ દબાટ મારી અને ગાડીમાં બેસાડી અપહરણ કરી લઈ ગયેલ છે. તે બાબતની જાણ કરતાં પોલીસે તાત્કાલિક અપહરણ કરેલા લખન તથા જિગ્નેશનું ઇલેક્ટ્રોનિક સર્વેલન્સથી હકીકત મેળવેલી તેમજ પોલીસની માનકુવા પોલીસના PSI રાણા, જીજી રાણા, PSI YB રાણા તથા સિસોદિયા સાહેબની અલગ અલગ ટીમો બનાવી અને વ્યવસ્થિત આયોજન કરી અપહરણ કરેલ જિગ્નેશ તથા લખનનું લોકેશન મેળવી અને આ લખન તથા જિગ્નેશને 10 આરોપીઓના નાગિયારી ગામે આવેલ વાડીને ઓડીમાં રાખેલ હોય તેને હેમખેમ મુક્ત કરાવેલ છે અને આ ગુનાના કામે ભારતીબેનની ફરિયાદના આધારે આ 10એ 10 આરોપીઓના વિરુદ્ધમાં કિડનેપિંગ તથા ખંડણીનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. ઘટનાને ગંભીરતાથી લઈ માનકુવા પોલીસ મથકના ઇન્ચાર્જ PI જેજી રાણાએ પ્લાન ઘડ્યો હતો. રાત્રે 9 વાગ્યાના અરસામાં માનકુવા પોલીસનો કાફલો સાદા વેશ અને ખાનગી વાહનોમાં મિર્ઝાપર પાસે ગોઠવાઈ ગયો હતો. અપહરણકારનો વ્યક્તિ બાઇક લઈને આવ્યો હતો અને લખનના ભાઈને બેસાડી રવાના થયો હતો. પોલીસે પણ બાઇકનો પીછો કર્યો હતો. દરમિયાન આરોપીઓને પોલીસ આવી રહી હોવાની ગંધ આવી જતા તેમણે લખન અને તેમના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા. નાગિયારી ગામ અગાઉ એક વાડીમાં આરોપીએ બંને અપહરણ યુવકોને રાખ્યા હતા. પોલીસે એકાએક પહોંચીને ઉરડીમાં રહેલા 10 આરોપીઓને દબોચી લઈ બંને યુવકોને મુક્ત કરાવ્યા હતા. પોલીસે વિરેન્દ્રસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, ભગીરથસિંહ ઝાલા, હિંમતસિંહ પડિયાર, પ્રદીપસિંહ સોલંકી, વિશાલ સોની, ભરત હિરાણી, પ્રદીપ ઠક્કર, રાજેન્દ્રસિંહ જાડેજા અને અજીત દાન ગઢવીની ધરપકડ કરી છે. આ બાબતે તમામ આરોપીના વિરુદ્ધમાં ખંડણી, અપહરણ તથા માર મારવાનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આ તમામ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી અને વધુ પુરાવા એકત્રિત કરવા માટે તેઓના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે. આ બાબતે લખન પાસે વિરેન્દ્ર જાડેજા અગાઉ 17 લાખ રૂપિયા માગતો હતો. તે બાબતે અવારનવાર ઉઘરાણી કરતો હતો પરંતુ લખન પાસે તે પૈસાની નહીં હોવાતા પૈસાની સગવડ થશે ત્યારે આપશે તે મુજબની જાણ કરતો હતો પરંતુ કાયદેસર રીતે પૈસા મેળવવાના બદલે આ વિરેન્દ્રસિંહે અન્ય આરોપીઓ સાથે ગુનાહિત કાવતરો રચી અને આ લોકોને ગાડીમાં અપહરણ કરી અને માર મારી અને ગોંધી રાખેલો અને એ ગોંધી રાખેલ તે દરમિયાન પણ ફોન કરી તેની પાસેથી 8 લાખની માગણી કરેલી અને 8 લાખ આપવામાં નહીં આવે તો તેનું મર્ડર કરી દેવામાં આવશે તે મુજબની પણ ખંડણીની માગણી કરવામાં આવેલી અને જે અનુસંધાને પોલીસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને આ અપહરણ કરેલ લખન તથા જિગ્નેશ ને કઈ ઈજા ના થાય અથવા તો કોઈ નુકસાન ના થાય તે માટે ત્વરિત કાર્યવાહી કરી અને આ 10એ 10 આરોપીઓની સ્થળ ઉપર ધરપકડ કરેલ છે. અલી મોહમ્મદ ચાકી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ભુજ.